દમણ પ્રશાસન દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોનાના કારણે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે બાળકોને ઘર બેઠા પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફોનથી બોલાવ્યા બાદ રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન અચ્છા હૈ, બચ્ચે લોકો હર મહિના મિલતા હૈ, ઓનલાઈન પઢાઈ ભી હો રહા અચ્છા, और शहर के लिए भी अच्छा है, क्वालिटी है उसके अंदर. उससे हर महीना वो लोग को उसके अंदर चना है, दाल है, चावल है, तेल है, ये सब चीज़ें मिलती है बच्चे लोग को. ये अच्छा है शहर के लिए बच्चे लोग को, क्वालिटी है इसके अंदर, रूटीन भी अच्छा है और अच्छा सही रहता है इसमें. मरवड़ ग्रुप ऑफ ग्राम पंचायत ना सरपंच प्रीति मैडम अने स्थानिक स्वराज्यनी ચૂંટાયેલા સભ્ય જે છે એમને બોલાવીને અને અમારા સ્થાનિક લોકો જે છે જે ઉચ્ચ આગળ પડતા કામ કરી રહ્યા છે એમને બોલાવીને અમે આ અનાજની કીટની વિતરણનું કાર્યક્રમ આજે કરી રહ્યા છીએ. આ કીટની અંદર ચોખા છે, દાળ છે, તુવરની દાળ છે, તેલ છે અને ચણા છે. આનાથી શું થશે કે બાળકોને ઘર બેઠા પોષણયુક્ત આહાર એમને મળી રહે છે. આ જે અનાજ વિતરણની કીટનું સાતમો ફેઝ અત્યારે ચાલુ છે. લાસ્ટ યરથી જ્યારથી કોરોના કાળ ચાલુ છે ત્યારથી અત્યાર સુધી અમે 7 વાર આ રીતે કીટનું વિતરણ કર્યું છે અને જેમ જેમ યોજનાઓ પાસ થાય છે એ રીતે આગળ પણ આ કીટનું વિતરણ આગળ પણ થતું જ રહેશે અને આના લીધે બાળકો અને વાલીઓ ઉત્સાહથી એ લોકોના બાળકોને શૈક્ષણિક કાર્ય સાથે જોડે છે. અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે અમે ઈ જ્ઞાન મિત્ર પર જે વિડીયો મૂકેલા છે એનું પણ શૈક્ષણિક કાર્ય ચાલુ છે અને ગૂગલ મીટથી પણ અમે કાર્ય કરી રહ્યા છીએ અને વર્કબુક પણ બાળકોને ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. તો આ એક બાળકો વાલીઓ સાથેનો અમારો કોન્ટેક જોડી રાખવાનો એક સેતુ તરીકે પણ આપણે એને ગણી શકીએ. અનાજ વિતરણની જે કીટનો કાર્યક્રમ સરકાર તરફથી જે આપવામાં આવે છે ખૂબ જ લાભદાયી સાબિત થયો છે.